માં ભદ્રકાળી, હું જ્યારે સંકટમાં હોઉં છું ત્યારે કોઈ આવી મને હિંમત આપે છે, મને સાંત્વના આપે છે. મારા મનની તકલીફોને દૂર કરવા વાળો, મારા આંસુ લૂછવા વાળો એ માણસ ક્યાં છે માં? પાસે આપની માટે જ પ્રાર્થના કરી રહી હતી. મોહિની પોતાના લગ્ન જીવનથી ખુશ તો છે ને? ઉદયરાજ ખૂબ ભણેલા ગણેલા છે, પણ ભણવાનું જ પૂરતું નથી હોતું, દુનિયાદારીની પણ સમજ હોવી જોઈએ. વિવાહ પશ્ચાત પુરુષના જીવનમાં ઘણા બદલાવ આવે છે, અને સાચા પતિ બની પોતાની પત્નીને દરેક રીતે સંતુષ્ટ રાખી અને સંભાળવી પડે છે. અને જો કોઈ કારણવશ પતિ આ બધું નથી કરી શકતો તો સંબંધ ત્યાં જ સમાપ્ત. આ દુનિયામાં એવા અનેક ઉદાહરણો છે. જો કોઈ સ્ત્રીને પોતાના પતિથી ખુશી અને સંતુષ્ટિ નથી મળતી તો એ અવળા રસ્તે નીકળી પડે છે. અને આ જ રીતે અમુક પુરુષ પણ ઘરની બહાર સુખ શોધી રહ્યા હોય છે, પણ એમનો કોઈ ઉદ્દેશ્ય નથી હોતો. એમની આત્મા હંમેશા ભટકતી રહે છે. અમુક ઈચ્છાઓ આપણને આંધળા બનાવી દે છે. ખેર આ બધું છોડો, નિયતિ ઈચ્છતી હતી કે હું અહીં ફરી આવું, અને હું આવી ગયો રાજકુમારીજી. હું કેટલાય દિવસોથી તમારી રાહ જોઈ રહી હતી. ક્યાં હતા આપ? રાજકુમારીજી આપ જાઓ, હું હવે અહીંયા જ રહીશ. ધીરજ રાખો. રાજમહેલમાં ષડયંત્રોના જાળ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં રાજકુમારી હેમાવતીને ફસાવવાની કોશિશ કરવામાં આવશે. અને આ ષડયંત્રમાં જે માણસ સૌથી મહત્વની ભૂમિકા નિભાવવાનો છે એનું નામ છે શિવબાહુ. અને આ ઘૃણાસ્પદ ષડયંત્રમાં જે વ્યક્તિને સૌથી વધુ ફાયદો થવાનો છે એ છે ગોવર્ધન વકીલ. જો એવું છે તો મારી પાસે એક ઉપાય છે ઉસ્તાદ. આ રામપુરી ચાકુ, કોઈને ખબર પણ નહીં પડે આ ચાકુ ક્યાંથી ઘૂસ્યો અને ક્યાં નીકળ્યું. નહીં, આપણે એવું નહીં કરીએ. આપણને જીવ લેવાનો અધિકાર નથી.